યોહાન આ શુભ સંદેશ લખતા જણાવે છે કે આ શુભ સંદેશનો હેતુ ઈસુએ દેવપુત્ર છે એવો આપણે વિશ્વાસ કરીએ તે હેતુસર આ શુભ સંદેશ લખવામાં આવ્યો છે, કે જેથી ઈસુ પર વિશ્વાસ કરવો, કે જેણે આપણા પાપોને સારું પોતાની જાતનું બલિદાન આપ્યું અને વધસ્તંભ પરનું મરણ સહન કર્યું. ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. હવે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. પણ શુભ સંદેશ ક્રમાનુસાર એટલા માટે લખવામાં આવી છે કે તમે આ વાતો પર વિશ્વાસ કરો કે ઈસુ તે જ પ્રભુ છે જે ઈશ્વરનો એકાકી જનિત દીકરો છે, અને તેના પર વિશ્વાસથી તમે અનંત જીવન પામો. આ સમજવાના મુખ્ય બે મુદ્દા છે. પ્રથમ તો આપણે એ સ્વીકારવાની અને સમજવાની જરૂર છે કે આપણે પવિત્ર દેવની સમક્ષ પાપી જીવન જીવ્યા છે. ઘણી એવી ખોટી બાબતો આપણા જીવનમાં છે જે એકદમ નાનામાં નાની કેમ ન હોય, અને એ સ્વીકાર કરવો જ રહ્યો કે ઈસુએ આપણા પાપોને સારું પોતાનું બલિદાન આપ્યું એ સારું કે આપણને જીવન મળે. અને જ્યારે આપણે તે સ્વીકારીએ છીએ કે તરત જ ઈશ્વર આપણને મફત અનંત જીવન આપે છે. જ્યારે શિષ્ય થોમાને તે વાતનું ખરેખર ભાન થયું કે તરત જ તેણે કબૂલાત કરી કે મારા દેવ અને મારા પ્રભુ, અત્યારે જ જો તમારી ઈચ્છા છે કે ઈશ્વરની શાંતિ તમને મળે તે માટે નીચે આપેલા ત્રણ મુદ્દા તમારે અચૂક સ્વીકારવાના છે. હું સ્વીકાર કરું છું કે પવિત્ર દેવની સમક્ષ હું પાપી છું. હું સ્વીકાર કરું છું કે ઈસુએ મારા પાપોને સારું વધસ્તંભ પરનું મરણ સહન કર્યું, અને હું અનંતકાળિક જીવન અને ઈશ્વર સાથેના મારા સંબંધ માટે પ્રભુ ઈસુએ મારા પાપોને સારું જે ચૂકવણી કરી છે તેના પર હું ભરોસો રાખું છું. મારા દેવ અને મારા પ્રભુ.